સવારના 6 વાગ્યા થી અત્યાર સુધીમાં ગુજરાતના 145 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 4.5 ઇંચ તો 23 તાલુકામાં 1 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો. પૂરથી તારાજીના એક મહિના પછી ફરીથી વિશ્વામિત્રી નદીની સપાટી 70 ફૂટે પહોંચી. વડોદરાના ઇન્દિરાનગરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતા લોકોની ચિંતા વધી. બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ પડેલા ભારે વરસાદથી જલોત્રા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન. પપૈયાની ખેતી કરનારા ખેડૂતોને મોટું નુકસાન. રાજકોટના જસદણમાં શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં અંધાપા કાંડની ઘટના. 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ થઈ અસર. હોસ્પિટલને કરાઈ સીલ. ગરબા રસિકોને ગુજરાત સરકારની સૌથી મોટી ભેટ. હવે આખી રાત ગરબે રમવા માટે છૂટ. 24 કલાકના કોન્કલેવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત. ગીર સોમનાથ જિલ્લામાં 102 એકરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર. અંદાજિત 9 ધાર્મિક દબાણો કરવામાં આવ્યા દૂર. 24 કલાકની કોન્કલેવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ધાર્મિક સ્થળો પરના દબાણ દૂર કરવા અમારી જવાબદારી. સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે ચાલુ બસે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ. પુત્રને મારી નાખવાની ધમકી આપી લાઠીથી સુરત આવતી મહિલાને બનાવી હવસનો શિકાર. જે ગુજરાત વિરોધી કામ કરશે તે જેલના સળિયા ગણશે. ગુજરાત વિરોધી તત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ખુલ્લી ચેતવણી. જુઓ હર્ષ સંઘવીનો સૌથી ધમાકેદાર ઇન્ટરવ્યુ આજે રાત્રે 8:55 કલાકે માત્ર Z24 કલાક પર.